જામનગરમાં 11 દિવસ પૂર્વે બિલ્ડર પર થયેલા ફાયરિંગ પ્રકરણમાં જામનગરના કુખ્યાત રમજાન સોપારીની સંડોવી ખુલવા પામી છે। એક આરોપી સાથે જિલ્લામાં જેલમાં થયેલી મિત્રતા બાદ રજ્જાકે તેના ભાઈ મારફતે આરોપીને 1.5 કરોડની સોપારી નક્કી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જામનગરમાં ગત તારીખ 3 જુલાઈના રોજ લાલપુર ચોકડી પાસે બિલ્ડર ગિરીશ દેર પર અજાણ્યા 3 શખ્સોએ ફાયરિંગ કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ કરવામાં આવતા સનસનાટી મચી જવા પામી હતી। તે દરમિયાન અમદાવાદ એસટીએસની ટીમ આ પ્રકરણમાં સંડોવાયેલ 3 આરોપીઓ હિતેશ ઉર્ફે હિતુભા ભગતસિંહ ઝાલા, સંજય બારડ અને પ્રવીણ ઉર્ફે વારા નામના શખ્સોને પકડી પાડી જામનગર પોલીસના હવાલે કરાયા હતા। જામનગર પોલીસે 3 આરોપીઓને 8 દિવસના રિમાન્ડ પર લીધા છે। આ પ્રકરણમાં મુખ્ય આરોપી એવા જયેશ પટેલ, કુખ્યાત રજાક સોપારી અને હિતુભા ઝાલા અને જયપાલસિંહ જાડેજા વચ્ચે વર્ષ 2016 જેલમાં મુલાકાત થઈ હતી। પોતાને ક્રિષ્ણા પાર્કવાળી જમીનનો લૂચો પડ્યો હોવાને જણાવતા રજાકે તેના ભાઈ હુસેન દાઉદ મારફતે હથિયાર મોકલાવ્યું હતું, જે હથિયાર હિતુભાને સપ્લાય કરવામાં આવ્યું હતું, જેના સહારે હિતુભા અને અન્ય આરોપીઓ આ સમગ્ર બનાવને અંજામ આપ્યો હતો, જેને લઈને જયેશે 1.5 કરોડની સોપારી પણ નક્કી કરી હતી। એડવાન્સ પેટે 3 શખ્સોને 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। 3 શખ્સો 1 તારીખ જામનગર આવી ગયા હતા અને હોટલમાં રોકાયા હતા। વારદાત બાદ હિતુભા સહિતના અલગ અલગ પડી ગયા હતા। દરમિયાન આરોપીઓ નેપાળ ભાગી જવાની ફિરાકમાં હોવાની વાત ધ્યાને આવતા એટીએસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને એટીએસની ટીમ આરોપીઓને દબોચી લીધા હતા। આરોપીઓ 8 દિવસના રિમાન્ડ પર છે। બ્યુરો રિપોર્ટ, ZS TV, જામનગર। ઉર્ફે જયેશ મૂલજી રાનપરિયા અને બીજા 3 માણસોનું FIRમાં નામ નથી હતા 3 જણાનું, પણ પછી અમારી તપાસમાં ખુલ્યો। આ 3 તારીખે આ જો 3 જણા હતા એમાં મુખ્ય આરોપી છે હિતેશ ભગતસિંહ ઝાલા ઉર્ફે હિતુભા ઝાલા, સંજય અરસીભાઈ બારડ, વાલા પરવીન ગીગાભાઈ। આ હિતુભા ઝાલા 2016માં જયેશ પટેલ, રજાક સુપારી અને જશપાલ જડેજા એના બધા ચારો જણા જામનગર જેલમાં હતા ત્યારે એની મિત્રતા થઈ હતી। આ વખતે પણ જયેશ પટેલે રજાક સુપારીનો ભાઈ હુસેન દાઉદ ચાવડા મારફતે એનો વેપન મોકલાવ્યો અને જયેશ પટેલે પણ જશપાલ જડેજાનું કીધું કે ભાઈ અગર કોઈ નાની મોટી પૈસાની જરૂરિયાત હોય ત્યારે તમે એનો આપવાનો છે। આ લોકો 1 તારીખે અહીંયા જામનગરમાં આવી ગયા હતા, હિતુભા અને મિત્રને ત્યાં રૂક્યા હતા અને 2 જણા હિતુભા લઈને આવ્યા હતા એનો હોટલમાં રૂકાવ્યો હતો। હોટલમાં CCTV અને બધા પુરાવા અમે મળી ગયા છે અને આ લોકો આપસમાં સ્નેપચેટ અને ફેસબુક મેસેન્જર મારફતે વાત કરતા હતા। 3 તારીખે ફાયરિંગ કર્યા પછી આ લોકો અલગ અલગ દિશામાં ગયા। હિતુભા અને જૂનાગઢ ગયો, જૂનાગઢથી આપ ગયા ત્યાં મોરબી, મોરબીથી આણંદ, ફરી મોરબી અને એવી માહિતી પણ મળી હતી કે 3 જણા નેપાળ ભાગવાની કોશિશમાં હતા ત્યારે અમે ATS મેનની મદદ લીધી અને ATSએ 3 જણાનો અમદાવાદ